ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગયા અંકમાં આપણે કાવ્ય આઠ ચરણોમાં તેની સરસ મજાની સમજૂતી મેળવી હતી, બરાબર ને? તો ફ્રેન્ડ્સ, તમે તમારી આસપાસ સવારના વાતાવરણમાં ફરવા ગયા હતા કે નહીં? યાદ છે ને મેં તમને કહ્યું હતું કે તમે પણ એક દિવસ વહેલી સવારે સૂર્ય ઉગે ત્યારે ઉઠીને તમારી આસપાસના વાતાવરણમાં ફરવા જજો. તો ગયા હતા કે નહીં? ગયા હતા. વેરી ગુડ. તો સાથે સાથે આ કાવ્ય ગાયું હતું કે નહીં? ગાયું હતું. ચાલો તો આ સુંદર મજાના કાવ્યનું ફરીથી આપણે આજે ગાન કરીએ. તો ફ્રેન્ડ્સ, આ સુંદર અને તાજગી ભર્યા સવારના વાતાવરણને દર્શાવતા કાવ્યનું ફરીથી ગાન કરવાની મજા આવી ને? હા, તો ચાલો હવે તમારા પાઠ્યપુસ્તકમાં આ કાવ્યના આધારે સ્વાધ્યાય આપવામાં આવ્યું છે, તો આપણે તેની ચર્ચા કરીશું. સૌથી પહેલા આપણે જોઈશું ભાષા સજ્જતાનો વિભાગ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાષા સજ્જતામાં જોઈશું પ્રાસ. કાવ્યની પંક્તિને અંતે સરખા ધ્વનિવાળા શબ્દો આવેલા હોય છે, તેને પ્રાસ કહેવાય છે. તેના કારણે આપણે જે કાવ્ય છે એ સરળતાથી યાદ રાખી શકીએ છીએ અને કાવ્ય ગાવાની પણ ખૂબ જ મજા આવે છે. તો ચાલો આપણે એક ઉદાહરણ દ્વારા સમાન પ્રાસવાળા શબ્દોને સમજીએ. ફ્રેન્ડ્સ, તમે આ ગીત સાંભળ્યું જ હશે. વાર્ટા રે વાર્ટા, ભબોઢોર ચારટા, ચપટી બોર લાવતા, છોકરાને સમજાવતા, એક છોકરો રિસાયો, કોઠી પાછળ ભીસાયો, કોઠી પડી આડી, છોકરાએ ચીસ પાડી, અરરર માડી. તો ફ્રેન્ડ્સ, તમે આ ગીતમાં જોઈ શકો છો
કે પહેલી બે લાઇનમાં વાર્ટા ચારટા એ બે સમાન પ્રાસવાળા શબ્દો છે, તેવી જ રીતે ત્રીજી અને ચોથી લાઇનમાં લાવતા સમજાવતા એ બંને પણ સમાન પ્રાસવાળા શબ્દો છે। ત્યારબાદ આગળની પંક્તિમાં જોઈએ તો રિસાયો ભિસાયો, ત્યારબાદ છેલ્લી ત્રણ લાઇનમાં આડી પાડી માડી। તો તમને અહીં સરખા પ્રાસવાળા શબ્દો દેખાય છે ને? હા, તો ફ્રેન્ડ્સ આપણી જે આ કાવ્ય છે ચરણોમાં, તેમાં પણ કેટલાક સમાન પ્રાસવાળા શબ્દો આવેલા છે, તો ચાલો આપણે તે જોઈએ। જુઓ અહીં પહેલી બે પંક્તિમાં ઉગમડે આભમાં રેલાયા રંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, તો એમાં છેલ્લા જે બે શબ્દો છે કયા છે જુઓ તો? હા, રંગ ઉમંગ, તો આ બંને શબ્દો સમાન પ્રાસવાળા છે। ત્યારબાદ પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં, તો આ બે પંક્તિમાં તમને કયા સમાન પ્રાસવાળા શબ્દો દેખાય છે બોલો તો? હા, પાંખમાં ચાંચમાં, બરાબર ને? હા, ત્યારબાદ છેલ્લી બે પંક્તિ જુઓ, કલ્પનાને દોર સરી જાઉં એની સંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, તો તમને અહીં પણ સમાન પ્રાસવાળા શબ્દો દેખાય છે, જુઓ તો કયા છે? બરાબર, સંગ ઉમંગ, બરાબર ને? તો ચાલો હવે આપણે આગળની પંક્તિ જોઈએ। આગળની પંક્તિ છે દૂર અને પાસમાં લીલેરા ઘાસમાં, તો આ બે પંક્તિમાં તમે જોઈ શકો છો કે છેલ્લા બે શબ્દો પાસમાં ઘાસમાં છે ને બંનેના પ્રાસ સરખા? હા, તો હવે એની પછીની પંક્તિ જોઈએ। ધરતીની મહેક પીતો વાયુ ચકચૂર, ઝાંકરમાં ઝીણેણા કિરણોના સૂર, તો અહીં તમને કયા શબ્દો દેખાય છે બોલો? છેલ્લે જુઓ, હા, ચકચૂર સૂર, આ બંને શબ્દો સમાન પ્રાસવાળા છે, બરાબર ને? તો ફ્રેન્ડ્સ આપણી આ કાવ્યમાં પણ કેટલાક આવા સમાન પ્રાસવાળા શબ્દો આવેલા છે કે જેના કારણે કાવ્ય આપણને સરળતાથી યાદ રહી જાય અને ગાવાની પણ એટલી જ મજા પડે। તો ચાલો હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ। પ્રશ્ન એક, નીચેના દરેક પ્રશ્નોનો ઉત્તર એક એક વાક્યમાં લખો। ફ્રેન્ડ્સ અહીં કાવ્યના આધારે કેટલાક પ્રશ્નો આપવામાં આવ્યા છે, આપણે તેનો જવાબ એક વાક્યમાં લખવાનો છે, તો ચાલો આપણે એક ઉદાહરણ જોઈએ। પ્રશ્ન એક, ઉગમણે આભમાં શું દેખાય છે? તો ફ્રેન્ડ્સ તમને યાદ છે આપણે કાવ્યની સમજૂતી મેળવી હતી, તો બોલો ઉગમણે આભમાં શું દેખાય છે? હા, ઉગમણે આભમાં સૂરજના કિરણોને કારણે લાલ પીળા રંગો દેખાય છે, બરાબર ને ફ્રેન્ડ્સ? તો એવી જ રીતે બીજા પ્રશ્નના જવાબ પણ તમારે લખવાના છે, તો ચાલો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન બે, નીચેની પંક્તિઓનો ભાવાર્થ સમજાવો। ફ્રેન્ડ્સ અહીં કાવ્યની કેટલીક પંક્તિ આપેલી છે, આપણે આ કાવ્યમાં કવિ શું કહેવા માગે છે તે કહેવાનું છે, તો ચાલો પહેલાં આપણે આ પંક્તિનું પઠન કરીએ। ધરતીની મહેક પીતો વાયુ ચકચૂર, એટલે આપણને એવું કંઈ કહેવા માગે છે કે આ ધરતીની સુગંધ જાણે પવન પી રહ્યો છે। ત્યારબાદ ઝાંકરમાં ઝીણેના કિરણોના સૂર, આપણે વાત કરી હતી કે સવારના સમયે ઘાસ વૃક્ષો બધી જગ્યાએ તમને ઝાંકરના બિંદુઓ જોવા મળે છે, આ બિંદુઓમાં પણ સૂરજના કિરણો જાણે ચમકી રહ્યા છે। મન એમાં આરોતે માળી છલંગ, ત્યારે આ સુંદર મજાના દ્રશ્યો જોવાની અને તેમાં જવાની કવિની ખૂબ જ ઈચ્છા થાય છે, એટલે કવિનું મન જાણે લાંબા લાંબા કૂટકા ભરીને આવી બધી જગ્યાએ ફરવા જવા ઈચ્છે છે। ચરણોમાં ચાલવાનો ઉછરે ઉમંગ, એટલે કવિ કહે છે કે આવી સુંદર મજાની જગ્યા ઉપર જોવા માટે એમના ચરણોમાં ઉમંગ ઉછરી રહ્યો છે। તો ફ્રેન્ડ્સ આવી રીતે તમારે કાવ્યનો જે ભાવાર્થ છે તે સમજાવીને લખવાનો છે। પ્રશ્ન ત્રણ,
નીચેના શબ્દોનો ઉપયોગ કરી એક એક વાક્ય લખો. ફ્રેન્ડ્સ, આપણે શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવતા શીખી જ ગયા છે, તો અહીં પણ કેટલાક શબ્દો આપવામાં આવ્યા છે. આપણે એ શબ્દોનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવવાનું છે. જેમ કે ઉમંગ, તો ઉમંગ ઉપરથી આપણે વાક્ય બનાવી શકીએ કે અમે દરેક તહેવાર ખૂબ જ ઉમંગથી ઉજવીએ છીએ. તો એવી જ રીતે બાકીના શબ્દોનો પણ તમારો ઉપયોગ કરીને વાક્યો બનાવવાના છે. હવે આપણે જોઈએ પ્રશ્ન 4. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. આપણે અહીં કેટલાક શબ્દો આપેલા છે તેના સમાનાર્થી શબ્દો લખીશું. સૌથી પહેલાં આપવામાં આવ્યું છે પૂર્વ. તો ફ્રેન્ડ્સ, તમે મને કહેશો પૂર્વને બીજું શું કહી શકાય? યાદ છે તમને આપણે શું કહ્યું હતું? સૂર્ય જે દિશામાં ઉગે તેને પૂર્વ દિશા કહેવાય, અને તેને બીજું શું કહેવાશે? હા, ઉગમણે. તો અહીં ઉગમણી એવું પણ લખી શકાય. ત્યારબાદ બીજો શબ્દ છે ગગન. તો ગગન એટલે શું બોલો? હા, આકાશ. ત્યારબાદ જોઈએ ઠેકડો. ઠેકડોનો શું કહેશું બોલો? એનું સમાનાર્થી શું થશે? બરાબર, કુડકો. બરાબર ને? તો ચાલો, ત્યારબાદનો શબ્દ છે પહાડ. તો પહાડ શબ્દ તો આપણે ઘણીવાર આગળ જોઈ જ ગયા છે. તો બોલો, પહાડ એટલે કે પર્વત, ડુંગર. બરાબર ને? હા. ત્યારબાદ વાયુ. વાયુ એટલે કે પવન. અને છેલ્લો શબ્દ છે પંખી. તો બોલો, પંખીને બીજું શું કહેવાય? પક્ષી. બરાબર. તો ફ્રેન્ડ્સ, આ સમાનાર્થી શબ્દો તમારે લખી દેવાના છે, અને જેવી રીતે આપણે આગળ આ શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવતા હતા તેમ તમારે વાક્યો બનાવવાના છે. ત્યારબાદ પ્રશ્ન 5. નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દો લખો. સૌથી પહેલો શબ્દ છે ઉગમણું. ઉગમણું એટલે શું બોલો? હા, સૂરજ ઉગે તે. તો સૂરજ ઉગે અને બીજું શું થાય? સૂરજ આઠમે. તો ઉગમણુંનું વિરોધી શું કહી શકાય બોલો? હા, આઠમણું. બરાબર ને? તો ફ્રેન્ડ્સ, એવી જ રીતે બાકીના વિરોધી શબ્દો પણ તમારે લખવાના છે. ત્યારબાદ પ્રશ્ન 6. નીચેના શબ્દોના પ્રાસમાં વપરાયેલા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. ફ્રેન્ડ્સ, આપણે આગળ જ ભાષા સજ્જતાની પ્રવૃત્તિ કરી ગયા છે, તો તેના આધારે તમારે કાવ્યમાંથી સમાન પ્રાસવાળા શબ્દો શોધીને અહીં લખી દેવાના છે. બરાબર ને? તો બધાને સમજાઈ ગયું ને? તો વિદ્યાર્થી મિત્રો, તમને આ સ્વાધ્યાયના પ્રશ્નો સમજાઈ ગયા હશે. તો આ કાવ્યને ફરીથી ગાજો, અને ત્યારબાદ આ સ્વાધ્યાયના પ્રશ્નો તમારે તમારી નોટબુકમાં લખવાના છે. તો ફરી મળીશું. આવજો.